નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી. મહેસાણામાં સ્વાઇન ફ્લુના વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. 7 શંકાસ્પદ પૈકી 6 દર્દીના સ્વાઇન ફ્લુના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ જિલ્લામાં સ્વાઇન ફ્લુના કુલ દર્દીની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે, જેમાંથી મહેસાણા સિવિલમાં હાલ 13 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગુજરાતે સ્વાઇન ફ્લુએ લોકોને બાનમાં લીધી છે. મહેસાણા સિવિલમાં 13 દર્દીઓ સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લુના કારણે હવે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સ્વાઇન ફ્લુના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં પણ હવે હડકંપ મચી ગઈ છે. મહત્વનું છે કે મહેસાણા સિવિલમાં 13 દર્દીઓ સારવાર હેઠળ છે. આપણે જણાવી દઈએ કે જે રીતે દિન પ્રતિદિન સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે ખાસ કરીને તંત્ર પણ કામે લાગી ચૂકી છે. કોઈ પણ જ્યારે રોગચાળો ફેલાય છે ત્યારે ખાસ કરીને સાવધાની રાખવાની જરૂર છે. ત્યારે તમામ તંત્ર અધિકારીઓ પણ હવે સ્વાઇન ફ્લુને લઈને હરકતમાં આવી ચૂક્યા છે અને લોકોને હવે જાગૃત કરી રહ્યા છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના કારણે શંકાસ્પદ મહિલાનું મોત થયું. થરાદના ખાનપુર ગામની મહિલાની તબિયત બગડતા સારવાર માટે થરાદના ખાનગી દવાખાનામાં ખસેડાઈ હતી, પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન આવતા અને મહિલાને સ્વાઇન ફ્લુ જણાઈ આવતા મહેસાણા ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું. બીજી બાજુ મોતને કારણે થરાદ આસપાસના ગામોમાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું અને હવે ખાનપુર અને આસપાસના ગામોમાં દવાનો છંટકાવ કરી રહ્યું છે. ખાનપુર ગામના વિસ્તારની અંદર લગભગ 15-20 દિવસથી પાણી ભરાયેલો પડ્યું છે, છતાં કોઈ ડોક્ટર બીજા ભાવ નથી લેતા, કોઈ દવાની કાર્યવાહી નથી થતી. આ જે કેસ લાગુ પડ્યો ત્યાંથી કરી અને આજે અને કાલે બે ટીમ આવી છે, જે પાવડર સોટે એનાથી કોઈ પણ ફેર નથી પડતો. જે પાણી અત્યારે ગંદકી બહુ મારે છે અને પાણીનો કોઈ નિકાલ નથી લેતો સરકાર, અને પાણીના અંદર રોગચાળો ફાટે છે, જે નાના છોકરાઓને પણ લાગે છે, મોટાને લાગે છે. જે આ કેસ બન્યો એના લીધે અત્યારે બે ગાડીઓ ખાનપુર ગામની અંદર મૂકી છે અને કોઈ મારે સંભાળ લેતો નથી સરકાર.